ગુજરાતીમાં એક કહેવત છે, ભાવે એટલું ખાઓ નહીં, ફાવે એટલું બોલવું નહીં. ક્યુંકિ અગર દોનો બઢ જાતે હૈ તો ઇનડાઇજેશન કા પ્રોબ્લેમ હોતા હૈ. આપકો બાતે કરને કા શોખ હૈ? સબકો હોતા હૈ, મુઝે ભી હૈ. કે મેરા પ્રોફેશનલ જ્યાદા હૈ લેકિન ઉસમે બહોત નિયમ હૈ, બહોત સારે ડૂઝ એન્ડ ડોન્ટ્સ હૈ. મેં સબ કુછ રેડિયો પર નહીં બોલ સકતી. વૈસે હી હમ સબ કે રિલેશનશિપ મેં કુછ ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોતે હૈ. કુછ ચીઝ હમ અપને પેરેન્ટ્સ કે સાથ શેર નહીં કર સકતે. ડિપેન્ડ કરતા હૈ કે આપકા રિલેશનશિપ આપકે મોમ એન્ડ ડેડ કે સાથ કૈસા હૈ. ઓર હમારે ફ્રેન્ડ્સ કે સાથ હમ બિંદાસ સારી ચીઝે શેર કરતે. હમારે બોયફ્રેન્ડ્સ કે સાથ, પાર્ટનર્સ કે સાથ, હર રિલેશનશિપ કા એક કોમ્યુનિકેશન સ્કિલ હોના બહોત જરૂરી હૈ. યાની એક હિસાબ, હમારે એક માઇન્ડસેટ કે જબ હમ કિસી કે સાથ કેફે મેં બેઠે હુએ હૈ, પ્રોફેશનલ આદમી હૈ, ઉસકે સાથ બાત કરે તો હમ વર્ડ્સ કો એકદમ ધ્યાન સે યુઝ કરેંગે, રાઇટ? કે વો ઇન્સાન કે સાથ હમ કિસ તરહ સે બાત કર રહે હૈ, હમારી અગલી ડીલ ઉસકે સાથ કૈસે જાયેગી, તાકી હમ માઇન્ડફુલ ઇસે યુઝ કરે. હમારે વર્ડ્સ કઈ બાર રિપીટ હોતે હૈ, હમારે સેન્ટેન્સ હમારે લવ્ડ વન કો બતાએ કે અબ ઇસકે બાદ યે યહી બોલને વાલે. કિતની સારી ચીઝે ધ્યાન મેં રખની પડતી હૈ હમે, ક્યુંકિ યે બહોત જરૂરી હૈ કે હમ સબકી લાઇફ કા કોમ્યુનિકેશન હમારે રિલેશનશિપ કો કિસ તરહ સે અચ્છા રખતા હૈ. સો ઇટ્સ વેરી નેસેસરી. લેકિન કઈ બાર હમ હિસાબ કરના ભૂલ જાતે હૈ, ક્યુંકિ હમે પતા હૈ કે એસા કોઈ નહીં હૈ જો હમે બતાએગા કે કિતના બોલના હૈ ઓર કૈસે બોલના હૈ. લેકિન કુછ હિસાબ હમારી લાઇફ મેં હૈ, હમ કિતના ખાતે હૈ, કિતને કદમ ચલતે હૈ, કિતના દોડેંગે, કિતની કેલરી બર્ન હોગી. કાશ એસી કોઈ એપ હોતી જો હમે બતાતી આજ તુમ ઇતને પર્સન્ટ જીએ. હાય, મેં હું આરજે જી આપકે સાથ ખ્યાલો વાલી ખિડકી મેં. આજ કા ટોપિક આપ સુનો, આપકો પતા ચલ જાયેગા. એસી કોઈ એપ આજ આપ ઇતને પર્સન્ટ જીએ, આજ આપને ઓવર થિંક કરકે અપને આપકો ઇતના માર ડાલા હૈ, થોડા પતા ચલે કે જિંદગી કિતની ફાયદે મેં હૈ, કિતની લોસ મેં હૈ. એસી કોઈ એપ જો હમે બતાએ 24 ઘંટે મેં સે તુમ ઇતને ઘંટે ખુશ થી આજ, ઇતને પલ વેસ્ટ કિયે તુમને આજ, યે નહીં બોલને જૈસા થા, ઇસે બોલતી તો શાયદ આજ બોયફ્રેન્ડ નારાજ નહીં હોતા, ઇતને પર્સન્ટ ચુપ રહેને કી બહોત જરૂરત થી. કઈ બાર ભૂલ જાતે હૈ, કુછ શબ્દ એસે બોલ દેતે હમે નહીં પતા ચલતા હમને ક્યા અચ્છા બોલા, હમને ક્યા બુરા બોલા. ના બોલને જૈસા ભી કઈ બાર હમ બોલ દેતે હૈ, ઓર એસા બોલને સે ઇતને લોગ હમસે દૂર હો ગયે હૈ. કઈ બાર એસા હોતા હૈ કે અગર હમ નહીં બોલતે ના, ક્યા કરે, નિકલ ગયા યે બાન. મેરી મોમ હમેશા કહેતી હૈ, શબ્દો કે પૈર હોતે હૈ, વો આપકો કભી ભી કિસી કે પાસ નજદીક લેકે જા સકતા હૈ, યા ફિર કભી ભી કિસી સે દૂર કર સકતા હૈ. યાની વર્ડ્સ આર વેરી પાવરફુલ. આજકલ પ્યાઝ કે ભાવ દેખો ના, કિતને પાવરફુલ હો ગયે, કિતને બઢ ગયે ના. એક ભી લેયર નિકલા તો દિલ પે લગતી હૈ, લેયર સા નિકાલે તો બસ સિર્ફ અનિયન હૈ, ક્યા સિર્ફ એક બંધ મુઠ્ઠી, સડા સડા ખતમ. બટ ઇસ્તેમાલ કરને કે લિયે ઉસકે બહાર કે લેયર્સ કો નિકાલના પડેગા. જૈસે બંદ મુઠ્ઠી કબ તક બંદ રહેગી, ખોલની તો પડેગી. ઇન્સાન કી જબાન ભી એકદમ લેયર કી તરહ હોતી હૈ, સબકે સામને સારા લેયર્સ આપકો નહીં ખોલને ચાહીએ. કભી કભી બંદ મુઠ્ઠી ભી જરૂરી હૈ, જહાં બોલને કી જરૂરત ના હો, સ્પેશિયલી વહાં. ક્યુંકિ એક બાર લેયર ખુલા તો ફિર તો અનિયન કો ઇસ્તેમાલ કરના પડેગા. એક બાર જબાન સે તીર નિકલા ફિર તો વાપસ કૈસે આયેગા. 120 rupees કિલો પ્યાઝ સંભાલીએ, ચાહે પ્યાર હો યા પ્યાઝ. આપકો પતા હૈ કુછ લોગ બહોત કમ બોલતે હૈ. આપકે ઓફિસ મેં, પડોસ મેં, ફેમિલી મેં, ફ્રેન્ડ્સ મેં જરૂર એસે લોગ હોંગે જિનકો દેખ કે કભી કભી આપકો એસા લગતા હૈ યે બોર કરતા હૈ, યે કભી ઓપિનિયન હી નહીં દેતા, કભી બોલતા હી નહીં. આપકો એસા લગતા હૈ વો એક બહોત અચ્છા લિસનર હૈ, શાયદ આપકો જિતની અચ્છી તરહ સે સમજ સકતા હૈ ના, વો ઓર ઇસકે સિવા કોઈ નહીં હૈ જો સમજ પાયેગા. જો લોગ કમ બોલતે હૈ ના, વો બહોત અચ્છા લિસનર હોતે હૈ, ઉનકી સ્મરણ શક્તિ બહોત અચ્છી હોતી હૈ, વો ઇન્સાન કો તુરંત હી પકડ લેતે હૈ. ઉનકો જબ તક અપના મેચિંગ પાસવર્ડ વાલા ઇન્સાન નહીં મિલતા ના, તબ તક વો નહીં બોલ પાતે હૈ, ઓર ઉનકો એસા લગતા હૈ કે ઉનકો પતા હૈ ઉનકો કબ બોલના હૈ. એસે લોગ જબ અપના પહેલા નિશાના, પહેલા તીર લગાતે હૈ, લોગ હક્કે બક્કે રહે જાતે હૈ. ઓર કુછ લોગ એસે હોતે હૈ જો બહોત બોલતે હૈ, ઓ ગોડ, ઇતના બોલતે હૈ કે ઉનકો પૂછે નહીં ફિર ભી બોલતે રહેતે હૈ. વો કિસી કી સુનતે નહીં હૈ, કિસી કી માનતે નહીં હૈ, બસ બોલતે રહેતે હૈ. આપકી કીમત હો જાતી હૈ જબ આપકો ફાલતુ મેં હી આપ બોલતે હો. કુછ લોગ એસે બહોત હોતે હૈ જિનકો ઉસ વિષય કા એક્સપિરિયન્સ નહીં ફિર ભી અપની રાય દેંગે, યે પ્રૂવ કરને કે લિયે કે સબ મુઝે સુન રહે હૈ કે નહીં સુન રહે હૈ. અટેન્શન પાને કે લિયે બોલતે હૈ, ગ્રુપ કા હિસ્સા હૈ યે જાહિર કરને કે લિયે બોલતે હૈ, ઇમ્પ્રેશન પડે એટલા માટે બોલ બોલ કરે. એક લડકા ઓર એક લડકી, દોનો બહોત અચ્છે દોસ્ત. લડકી ઓર લડકા કોલેજ કે બાદ અક્સર બહાર જાતે, એક દૂસરે કી બાતે શેર કરતે કેફે મેં બેઠ કે. લડકા કુછ જ્યાદા હી કમ્ફર્ટેબલ થા. પતા હૈ કઈ બાર હમ કુછ રિશ્તો મેં બહોત સહજ હો જાતે હૈ, બહોત કમ્ફર્ટેબલ. હમે નહીં પતા હોતા કે સામને વાલા અગર હમે સુન રહા હૈ તો ક્યા વો હમે સમજ ભી રહા હૈ,
हमारे उसी सेम एहसास जिससे हम गुजर रहे हैं, क्या वो उसे टच भी कर रहा है? इस रिलेशनशिप में भी ऐसा ही था। लड़का अपनी सारी चीजें लड़की के साथ शेयर करता, अपने दुख, अपनी खुशी, अपना सक्सेस, अपना सैडनेस, सब कुछ, जैसे खुली तिजोरी। कभी कभी होता है ना, हम उसके साथ सब कुछ शेयर कर देते हैं, लेकिन कुछ टाइम के बाद लड़के ने सब कुछ शेयर करना बंद कर दिया। तो लड़की को बड़ा ताज्जुब हुआ, तो उसने उस लड़के को कहा कि तुम आजकल मुझसे कुछ शेयर नहीं करते, सब ठीक है? तो लड़के ने कहा बस यूं ही, क्योंकि लड़के को पता चल गया था कि अब उसे कोई फर्क नहीं पड़ता, उसे एहसास हो गया था। यू नो, खुलासा भी उसी को देना चाहिए जो खुले दिल से आपको सुने, लेकिन आजकल लोग सुनते नहीं हैं। आजकल लोगों को सिर्फ अपना पॉइंट प्रूव करना है। आपका अगर किसी के साथ भी झगड़ा हो, चाहे ऑफिस में बॉस के साथ, या फिर आपके वर्क प्लेस पे अपने सीनियर के साथ, या फिर घर में, या फिर बॉयफ्रेंड से, गर्लफ्रेंड से, फ्रेंड से, क्लासमेट से, हम हमेशा अपना पॉइंट प्रूव करते हैं ना। नहीं तो पहले मेरी बात सुन ना, तेरी बात में ये 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 ये, ये था, पहले मेरी बात सुन, मेरा ये मतलब था। बोलने के बाद हम सिर्फ मतलब बताते, नहीं नहीं मेरा ये मतलब था ही नहीं। अरे भाई सुन तो ले, तू तुझे सुनना ही नहीं है। 90% प्रॉब्लम सुनने से सॉल्व हो जाते हैं, 90%, क्योंकि हम प्रूव नहीं करते, सामने वाले को सिर्फ सुनते हैं। जो बातें बोल के जताने से सॉल्व नहीं होती ना, वो बिना बोले सिर्फ सुनने से सॉल्व हो जाती है, क्योंकि हमें अपनी बातों को कभी कभी समझने का टाइम नहीं मिलता है। क्या आप लास्ट टाइम किसी की सुने थे बिल्कुल बिना जज किए, सिर्फ इसे समझा था और आपका प्रॉब्लम सॉल्व हो गया था? तो शायद आप मेरी बात समझ रहे हैं। किसी को सिर्फ सुनो, आर यू अ गुड लिसनर? आप क्या किसी को बहुत अच्छी तरह से सुनते हो, या फिर सिर्फ आप बोल 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 सिर्फ अपना पॉइंट प्रूव करते हो? यार हम बहुत सिलेक्टिव नहीं हो गए हैं? हम उसी की सुनते हैं जिसमें हमें फायदा नजर आता है। इतने सेल्फिश हो गए हैं हम, हमारे पास टाइम कहाँ है किसी को सुनने का? क्योंकि सुनना मतलब टाइम दो, एनर्जी दो, फिर उसके थॉट आए। हम इतने बिजी हैं, हमारे पास इतना टाइम नहीं है, इसीलिए हमारी आधी जंग डिस्टर्ब हो जाती है, जिसे हमें लगता है कि नॉर्मल प्रॉब्लम थी, उसे हम युद्ध मान लेते हैं। लेकिन अगर हम सुन लेंगे तो ये युद्ध है ही नहीं भाई साहब, ये तो सिर्फ एक छोटा सा पल है। आप किसी को मौका तो दो अपनी बात सुनाने का, पर हम सिर्फ वन वे कम्युनिकेशन करते हैं, सिर्फ बोलना, बस दैट्स इट। लास्ट टाइम आपने किसी को सच्चे दिल से सुना, उसकी मजबूरी, उसकी प्रॉब्लम को समझा आपने, आप बहुत लकी है कि आपने किसी को अपना टाइम और अपनी एनर्जी दी। यू आर सो लकी, आप यूनिवर्स के फेवरेट हो कि आप लोगों की बात सुनते हो। अगर नहीं सुनते हो तो बी अ गुड लिसनर, एक सुख है ये, बहुत बड़ा सुख, अपने रिलेशनशिप को अच्छा रखने का सुख, अपने रिलेशनशिप में स्पार्क मेंटेन करने का सुख। यू हैव टू बी अ गुड लिसनर रदर बी टू बी अ गुड स्पीकर। बातें सब करते हैं, सुनने वाला कोई नहीं है। तो जरूर सुनिए और मुझे भी सुनाइए आप इस टॉपिक के बारे में क्या कहना चाहते हैं। बिना सुने खालो वाली खिड़की तो आप भी कैसे कहेंगे? जिया के साथ थे जिया, तो क्या जिया है ना।